છું હેમાલી, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન થયા છે. ગરમીનો પારો સતત ઉપર ચડતા કાળા માથાના માનવી સહિત અબોલ પશુઓ બેબાકડા થયા છે, ત્યારે અનેક ગામોમાં પાણીનો પોકાર શરૂ થયો છે. ક્યાં ક્યાં છે પાણીની તંગી જોઈએ આ વિશેષ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો અબોલ પશુઓ પણ પાણી ન મળતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજુ પાણીને લઈ લોકો ત્રહિમામ પોકાર ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં લોકોને પાણી ન મળતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને દૂર દૂર સુધી જઈ પાણી લાવી રહ્યા છે, તો અબોલ પશુઓને પણ પાણી ન મળતા પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. લોકો દ્વારા આ બાબતે તંત્ર અને મૌખિક જાણ કરવામાં આવી રહી છે, છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે પણ આ રીતે જ પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે તંત્ર આ બાબતે તાત્કાલિક જાગે અને વેડફાતું પાણી અટકાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ પાણી પોકાર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પીવાના શુદ્ધ પાણી માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. ઉનાળો મધ્યમાં પહોંચતા પાણીનો પોકાર શરૂ થયો છે, ત્યારે ઠેક ઠેકાણે પાણી માટે યુદ્ધ સામાન્ય બન્યા છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પીવાના શુદ્ધ પાણી માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. ધોરાજી અને માણાવદર વિસ્તારમાં ભાદર બે ડેમ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ ભાદર બે ડેમમાં 105 MCFT અને 8% જેટલું પાણી છે. સરકારી અંદાજ મુજબ તે 15 જૂન સુધી ચાલશે, પરંતુ ભાદર બે ડેમનું પાણી કેમિકલ અને પ્રદૂષિત હોય અહીંના ધારાસભ્ય લલિત વસોયાએ નર્મદાનું શુદ્ધ પાણીની માંગણી કરી હતી અને સરકારને એક પત્ર લખ્યો હતો અને સાથે ચીમકી ઉચ્ચારી હતી, જેમાં સરકાર જો 24 કલાકમાં નર્મદાનું પીવાનું પાણી નહીં આપે તો આમરણાંત ઉપવાસ કરશે, જેના પગલે તેના સમર્થકો સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને સામે ઉપવાસ પર ઉતર્યા હતા અને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. લલિત વસોયા સવારે 10:30 વાગ્યાથી ધોરાજી ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ સામે આમરણાંત ઉપવાસ પર બેસ્યા હતા, ત્યારે ડોક્ટર દ્વારા તેઓની તબિયતની ચકાસણી કરવામાં આવી હતી. ડોક્ટરના કહેવા મુજબ વસોયાને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય તેઓ ઉપવાસ છોડી દેવા જોઈએ. ગત ઓક્ટોબરમાં ભાદર બે ડેમમાંથી પિયતના પાણી માટે ખેડૂતોએ આંદોલન કરીને પાણી લીધું હતું. હવે ધોરાજીની પ્રજાને પીવાના પાણી માટે ધારાસભ્ય વસોયા આંદોલન કરી રહ્યા છે, જે જોતા લાગી રહ્યું છે કે ધોરાજીમાં પાણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. કાળઝાળ ગરમીમાં જે શહેરોમાં પાણી પ્રશ્ન વિકટ બન્યું છે તે બાબતે તમામ હાલાકી સાથેનો વિશેષ અહેવાલ લઈને અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપશો મને રજા. નમસ્કાર.